પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક માનવતાનું એક મોટું ઉદાહરણ જોવા મળ્યું છે. રૂપિયા હારશે, ધૈર્યરાજ જીતશે એવા સંકલ્પ સાથે સાંતલપુરમાં ધૈર્યરાજને મદદરૂપ થવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું. 3 માસના બાળકને એસએમએ 1 નામની ગંભીર બીમારીથી પીડિત બાળક ધૈર્યરાજસિંહના સમાચાર મીડિયાના અહેવાલથી વાયુ વેગે ફેલાતા માનવ હૃદયમાં લાગણીઓ ઉભરાઈ જતા એક સંકલ્પ દ્વારા મદદરૂપ થઈને એક ઉદાહરણ કે રૂપિયા હારશે, ધૈર્યરાજ જીતશે તેવા મક્કમ થઈને સાંતલપુરમાં એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં તારીખ 13/3/2021 રોજ 52,399 રૂપિયાનું ફંડ એકત્રિત કરીને માનવતા મેળકાવીને મદદરૂપ થયા એ બદલ વિશાળ હૃદય ધરાવનાર દાનવીર સાંતલપુરના ગ્રામજનોના એક માનવતાની લાગણી અભિયાનમાં જોડાઈને પોતાનો કિંમતી સમય ફાળવીને આ અભિયાનને સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તમામ સમાજ દ્વારા 1-3 માસના બાળકને પીડાથી બચવા માટે અભિયાન મદદરૂપ થાઓ, તમારાથી બનતી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને મદદરૂપ થવા વિનંતી. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, પાટણ. આપનું નામ? ધનંજયસિંહ વાઘેલા. મહીસાગર જિલ્લાના કાનેસર ગામના રાજીવસિંહ રાઠોડના ચિરંજીવી પુત્ર શ્રી ધૈર્યરાજસિંહ રાઠોડને ગંભીર બીમારી હોવાથી એમને 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હોવાથી એમનો પરિવાર મધ્યમવર્ગીય હોવાથી એમને મદદરૂપ થવા સાંતલપુર તાલુકાના રાજપૂત ક્ષત્રિય રાજપૂત યુવાનો દ્વારા આ અભિયાન ચાલુ કરીને રકમ એકત્રિત કરવા માટે મદદરૂપ થવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું. તેમાં એક દિવસના અંદર સાંતલપુર તાલુકામાંથી 52,399 રકમ એકત્રિત કરીને સાંતલપુર ગ્રામજનો દ્વારા ખૂબ ખૂબ મદદ કરવામાં આવી. ફૂલ નહીં તો ફૂલની પાંખી રૂપે જે પણ આપ્યા એ બદલ સાંતલપુર વિશાળ હૃદય ધરાવનાર સાંતલપુરના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર તથા પોતાનો કિંમતી સમય આપીને જોડાયેલા અભિયાનમાં તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને જ્યાં સુધી આ 16 કરોડ રૂપિયા એકત્રિત થઈ ના થાય ત્યાં સુધી આની કામગીરી ચાલુ રહેશે. અને અત્યારે પણ ગઈકાલે પણ વારાઈ ટોલ ટેક્સ પર યુવાન દ્વારા એક દિવસની અંદર રૂપિયા 24,000 એકત્રિત કરીને એમને મદદરૂપ થવા અભિયાન ચાલુ છે. જ્યાં સુધી એકત્રિત નહીં થાય ત્યાં સુધી ચોરાડ વિસ્તારના દરેક ગામડાઓમાંથી રકમ એકત્રિત કરીને એમને મદદરૂપ થશું.